આપણા દેશ ધર્મ, આપણો પ્રજા ધર્મ, આ બધા ધર્મ વેચી અભાગી પણું ના ખરીદાય. બાકી તો ધાય નું ધણી કેરું થાય છે. રા અમારાથી ઉગાથી વધારે છે. ધન્ય હરિયાણી, ધન્ય. હવે હું મારા રાથી વધારે છેટી પડતી જાઉં છું, તો મારા રત્નને સાચવજો અને ભોગવજો બેન. ના મારી બહેન, ના, તમારાથી ન જવાય. આ ઘરને ચિત્તોડના બેસણા માંજે એ અભિમાની સોલંકીને ધૂળ ચાટતો ન કરું તો મારું નામ દેવાય જ નહીં. મારા વ્યા, મારે હવે મારાથી અહીં રહેવાય નહીં. હું મારા રાથી છેટી પડતી જાઉં છું વીરા. ઉદ્યાની સાથે સતી થઈશ વીરા, તો હું અત્યારે જ જઉં છું. મોરલી ધર ભેળો છે, તરાથી થાય તે કરી લેજે પાછા. આ તો નાનો ભાઈ છો, નહીતર ક્યાંનો ધૂળ ચાટતો કરી દે. લાચાર છું, એક માના પેટમાં પોઢેલા છીએ. પાચાને પડકારવા માયનો લાલ જાગ્યો નથી. અરે જોઉં છું કે રાના રખોડા ક્યાં સુધી થાય છે. મોટા ભાઈ સાવચેતી માનજો, પછી કહેતા નહીં કે કીધું નહોતું. સાવસ પાચા ભાઈ, તમે તો બહુ બોલી ગયા. અને એટલું યાદ રાખજો કે સાચામાં ભગવાન તેરો વાસ છે અને એ અમારા હાથમાં છે. ભાભી, આપણે તો ઉગતાને પૂજનાર ગણાય રે હતા ત્યાં સુધી રાણી. હવે સોલંકી રાજા થયા એટલે સોલંકી જે રાજા હોય એને નમું, એ જ પ્રજા ધર્મ છે. પાંચા તારી વાત સાંભળવામાં પણ પાપ છે. આ ખમીર વંતી અહીર જાતમાં જ્યાં સુધી તારા જેવા કાયર હશે ત્યાં સુધી અહીર જાત કલંકિત ગણાશે. જા ચાલ્યો જા અને ફરીથી મને મોઢું ન બતાવતો, અને જતા જતા સાંભળતો જા કે રા મારા માથા આટે રાખેલ છે. તમે પણ સાંભળી લ્યો કે રા ને તમારું માથું બને થોડા દિવસના મહેમાન છે. તમને પાટું નો મારું તો મારું નામ પાછો ને અહીર. પાછો તો બાપનો અવતાર છે, એનાથી ચેતતા રહેવા દેવું. અહીરાણી, ભગવાન મોરલીધર આપણી લાજ રાખશે. નીતિ સાચી હશે તો આવા હજારો પાંચા શું કરવાના હતા. બાકી તો મારો મોરલીધર જાણે. માનવ ધાર્યું થાય ના હરિનું ધાર્યું થાય છે. આકાશ ચાહે ધરતી છતાં પાતાળે ચંપાય છે. અહીરાણી, રાને નવડાવો ને ખવડાવો, ઉગાથી અધિક રાને સાચવજો. હું જાઉં છું. જય મોરલીધર. ગોરી, અમે તો 16 વર્ષના ગોરી. ઓહ,
ફરી, પણ આ તમારી ચાલ તો ગોઠણ જેટલી છે, પણ લાગે છે નમાલી. વાત કરવામાં કાલી, હાથ જાળતા છોલાય છે પાલવ, લાગે છે વાલી. એ જુવાનીના મોસમાં જે રાત બને છે હા. એ શું થાય છે મારી દયામણી સલોન મોંઘી? ઓ મોંઘી, એ આપણી તો ક્યાં રૂપના અંબાસી, પણ મેરા વાણીનો તો ખારો ને ખારો. પણ એ મેરા આપણે રૂપનું શું કામ છે? તું મારો અને હું તારી, પછી. એ મોંઘે, પણ હું તને જો એની લીગરીક લીગરીક બી આવશું, પીડા પરછું બોરિયા પહેરી કરી જળ ભરવા જાય, તઈ તો કંઈક નર કાલા થાય તે ભાણ ધંભાવ્યો ભામમાં, કેળ કરે ખમકાર અને નર નચાવ્યા તે નાંગણી. એ મોંઘી, આ નવા ગુજરાતીઓના રાજમાં રાતા લુગડા વાળાનું માન બહુ વધી ગયું હો. એ તમે મારા લીધે નોકરીએ ચડી ગયા છો હો. એ ઓલા જૂના રાજમાં તમારું કોઈ ભાવ નહોતું ભૂતું, સમજ્યા? અને આ નવા રાજમાં. એ મોંઘી, આ રાતા લુગડા વાળીઓના રવાડે આપણા મહારાજ ચડી ગયા. ઈ જાજાદી રાજ કરવા નહીં દે. મારા બેટા કઈ કામ ધંધો કરતા નથી અને રાતા લુગડા વાળીને ભેગી કરી નચાવે. લે, અને નચાવે ઈ તો ઠીક. એ આયરે ઈ ભૂસકા મારે. એ ઈ તો એમાં જાલે. એ આ ધરતીનો અને આ ઘરવાળીનો એક જ ધણી, સમજ્યો? પણ મેરા બળિયાના બે ભાગો, એ હવે તારે વે મૂકવો જોઈએ. મારું બેટું, એ શું થવા બેઠું હે? ઈ જમજાતું નથી. આ નવા ગુજરાતીઓના રાજ કરતા તો જૂના શું ભૂંડા હતા, અને આ નવા રજવાડા તો. એ કોઈએ સાંભળ્યું તો નોકરી ઉડી જશે. એ મોંઘી, તારી જાતને તારે એવું ન બોલાય, અને આ તારી જુવાની તો. એ મોંઘી બા, એ ઘરમાં છો કે નહીં? એ આવો આવો ભાઈ, આવો, ઘરમાં છું. એ પધારો પધારો, સભા મળી છે અને તમારો મત લેવો છે. એ લે, તો એમાં હું થઈ ગયું? મત લેવો હોય તો હું આવું, તો મારો મત નહીં આલે? જી ના મોટા ભાઈ, આજકાલ તો રાતા લુગડા વાળાનું માન છે. આપણા જેવા ખીજડા નીચે ઉતેલા પાડિયાનું રાજ નથી, સમજ્યા? એ મારાથી તમારો આ બધાનો ભાવ પૂછી શકાય છે, સમજ્યા ને? હા ભાઈ, સમજો. હવે રાતા લુગડા તો આ ભાઈડાને ઠઠાડવા પડશે. એ નોકરી નર ને મળે ઈ નારી તણો પ્રતાપ છે, અને વાયડી વહુ નો વર થાય ઈ પૂર્વ જન્મ ના પાપ હે. એ તઈ ઠીક લે મોંઘી, તું તું તારે થા સભામાં વેપી, અને હું થાવ આજ વીર પર વેતો. અહીંયા ગૌશાળા મંડળ વાળા નાટક કરવાના હે રા નવગણ, તો ઈ હું જોવા જાઉં. મારા ભાઈબંધી આવું રાહ જોતા હશે. એ મારા હનુમાનદેરી ના ચોક માં મોઢા આગળ બેસવાના, અને આ મેરકા ની મજા માણવાના. એ મારા રોયા, એ જવું હોય તો જાજે, અને ખૈડા માં કઈક લખાવજે. અને એક મણ જાર ચકલા ની ચણ માં, એમાં તારો મેરો ક્યાં પાછો રી એમ હે? એ રાંડી રાના જૈણા, એક તું ઓલો જમનો, ઓલો જેઠિયો અને ઓલો નાથિયો, એ આ મારા રોયાવને પાંચે જણાને લેને દેને કા કુછ નહીં, અને પાસા ખજિયા બહુ કરે. એ ઓલા ગૌશાળા વાળા તમારી વાહે તૂટી ગયા, તૂટી. એ બચારોના ચંપલ ઉતરી ગયા. એ આજ લખી લ્યો અને કાલ આપી દેવા હોય તો આપજો, નહીતર ચોથીએ બાર દિન બેઠા રહેજો હેઠા. એ મોંઘી બેન, એ હાલો હાલો હાલો, ભલે હોય દુબળો.
ભયો છતાં કુવો ખોદાવેલો સોને કી છડી રૂપે કી મસાલ જરિયન કા જામા મોતન કી માલા ગુજેશ્વરી મહારાજ ધીરાજ સોલંકી ને ઘણી ખમ્મા કેટલી વાર રા જેવા રા ગયા પછી કઈ કાટ્યવરણ સર કરવા એમાં કઈ મોટી વાત છે સોરઠ વિજયને આજે 12 વર્ષ પૂરા થાય છે તો આજના આ મંગળ દિવસે કોઈ નાચ ગાન થવા દો કો સંભાળો કોઈ એ સે બતા દો કે મિલેગા ન કો
અહીં અંદર આવવાની રજા માંગે છે. આપનો સો હુકમ છે? રાજ રિપેટ પાસી અંદર લાવો. જો જે હથિયાર રહી ન જાય સોરઠિયાનો શું ભરોસો? આ મોંઘી જીયજુ આપની સ્ત્રી સન્માનની ભાવના વખાણવા લાયક છે હો. અમારા નવા રાજ્યમાં સ્ત્રીઓને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. હવે બાકી શું છે? મોટી મોટી મૂછો વાળા આવી નારીને નવી નવી નમાલિયા થઈ ગયા છે. નમાલિયા સોલંકી સાહેબ, હું આલીદળ ગામનો આહીર અને પાંચો મારું નામ છે. રાજહિતના ખાસ અગત્યના સમાચાર લઈને આવ્યો. રોજ સારું બોલે, શું કામ છે? કઈ ખટપટની વાત લઈને નથી આવ્યો ને? રાજકારણમાં માહિતી આપી એ કઈ ખટપટ કહેવાતી નથી. કામ અહીં તમારી એમાં મારું તો બદનામ છે. ભાવિનો શત્રુ ઉછરી રહ્યો છે તો જોઈ લેવાશે કે દેવાયત પોતાના ઘરમાં રાને કેમ અને ક્યાં સુધી સાચવી રાખે છે. પાચા ભાઈ, જો આપણું કહેવાનું સાચું હશે તો તમને પ્રધાનનું પદ મળશે. અરે કોણ છે હાજર? સોલંકી સાહેબ, કોઈને બોલાવવાની જરૂર નથી. દેવાયત આજે જુનાગઢમાં હાજર છે. તેને બોલાવવાથી મારી વાતના સાચા ખોટાના પારખા થઈ જશે. દેવાય તાહિરને જ્યાં હોય ત્યાંથી પકડી અહીં કચેરીમાં હાજર કરો. એવી આજ્ઞા. આજે તો તમે મને યાદ કર્યો. તમે પોતે જ દેવાહી તાહિર છો? હા મહારાજ, હું પોતે જ દેવાયત આહીર છું. સાંભળ્યું છે કે રાડિયાસનો કુંવર નવઘણ તમારા ઘેર ઉસરી રહ્યો છે. અમારા શત્રુને છુપાવીને શું જૂનાગઢનું રાજ લેવા ધારો છો? એ મને કહો દેવાયત કે રાને ક્યાં છુપાવ્યો છે? ખરેખર પાંચાની હાજરીથી મને સમજાય છે કે આ બાતમી પાંચાએ આપી છે. ખરેખર કહેવતમાં કીધું છે કે લોકોની માન્યતામાં આજે મને સત્યતા સમજાય છે. કીધું છે કહેવતમાં કે ઘર ફૂટે ઘર જાય છે. જી હા મહારાજ, એમને મારે આંગણે એમની માતા મૂકી ગયા છે. સુરાને મોટો કરી જૂનાગઢની ગાદીએ બેસાડવો છે. કેમ દેવાયત, તમો હજુ આ સોલંકીને ઓળખતા નથી લાગતા? ના ના મહારાજ, આ તો રાજભક્તિ દેખાડવા ખાતર. બાકી તમે ન કીધું હોત તો સામેથી આવી રાને સોંપી દે. સાબાસ દેવાયત, તમે આટલી જલ્દીથી વાત માની જશો એ આ રાજને ખબર નહોતી. તમારી રાજભક્તિ જોતા તમને રાજરત્નનો ઇન્કાબ આપવો જોઈએ. તો ભલે દેવાયત, તમો નવઘણ હવે અમને સોંપી દેજો. જો મને અહીંથી જવા દેવામાં આવે તો હું જાતે જઈ નવઘણને લાવી આપના ચરણોમાં હાજર કરું. સોલંકી સાહેબ, પિંજરે પુરેલા સિંહને છોડાય નહીં. હજુ તમે મારા ભાઈને પૂરા ઓળખતા નથી. એના નામ ઉપર આખી આઈર જાત મનવા તૈયાર છે. સાચી વાત છે સાહેબ, સોલંકીને અહીં અટકાવી રાખો. દેવાયતને અહીં અટકાવી રાખો અને લશ્કરને તેના ગામ રવાના કરે, એ જ સાચો ઉપાય. નહીં નહીં નહીં, તેમ કરવાથી તું ઊંધું વેફરાઈ જશે. અરે વિફરેલા આહીરો ન કરવાનું કરી નાખશે. સોલંકી સાહેબ, દેવાયત પટેલને કહો કે ચિઠ્ઠી લખી આપે અને નવઘણને અહીં ચડાવે. એ માર્ગ લેવામાં તમને શું વાંધો છે? શ્રીમતીનું કહેવું રાજરીતિને અનુકૂળ છે. સોલંકી સાહેબ, ભૂલ લખાય છે. મોંઘી કહે તે માનવું ભૂલ ભરેલી વાત છે. રાજકારણે ડાહી કહો તો અંજવાળી તોય રાત છે. નહીં પાચા ભાઈ, તમારા સોરઠિયાને અમારા ગુજરાતીઓ જેટલી સ્ત્રી સન્માનની ભાવના નથી. એ આદર્શ અમારે તમને શીખવવો પડશે. દેવાયત, તમારા ઘેર ચિઠ્ઠી લખી આપો. મારા ભાવને આહીરાણી સમજશે.
અવશ્ય સમજશે. મારા કરતા આંગણાનો ધર્મ સાચવતા તેને વધુ આવડે છે. મારું કહેવાનું સમજી ઉગાને રા બનાવી લાવશે. ભલે ઉગો જાય પરંતુ રા રહી જશે, ધર્મ રહી જશે. ધર્મ માટે આવા હજારો ઉગા અથવી જાય તો પણ શું થયું? પરમાર્થમાં પ્રાણ જાય તો ના દરકાર છે. ડરતો નથી દુઃખથી, પરમાર્થનો કરનાર છું. સોલંકી સાહેબ, લાવો કાગળ અને કલમ. એટલે પત્ર લખી આપો. લ્યો આ કાગળ અને કલમ. સોલંકી સાહેબ, હું આપનો કેદી બની અહીં રહેવા માટે તૈયાર છું. નહીં, તમારા જેવા રાજભક્તને કેદી ન કહેવાય. સિપાઈઓ, દેવાતને સન્માન સાથે ઉતારો આપો. આયને આય, આ શું થવા બેઠું છે? ચાલ મારા મેરાને જઈ બુડીગર જાણતો મળું. સપનાએ આયા રે, હે બાસુરી કો
ફરક ફરક થાય છે. હે મુરલીધર, કે આજ અમારા સત ધર્મ ને સાચે કે એંધાણ બતાવે છે, વિયોગ તણાવ સુકાન સૂચવે છે આખરે. કા તો પતિ પરદેશ છે, કા રૂએ માથે વાંજણી. અરે રે, કે માજે મને વાલાના વિયોગ થતા હોય એવો મને ભ્રાસ થાય છે. અરે ક્યાં ગઈ બેટા જાહર? રામ લક્ષ્મણ ની જોર સમાન બંને ભાઈઓ ને બોલાવ. હમણાં જ બોલાવીને મોકલું છું માં. Hey!
ઘર છે, પણ કોઈ અગત્યના કામકાજ પ્રસંગે જૂનાગઢ ગયા છે. હા, તેઓ જૂનાગઢ સોલંકી સાહેબ પાસે છે અને જૂનાગઢ થી આ કાગળ મોકલે છે. વાંચો અને અમને જવાબ આપો. પાછી પાણી ભરીશ નહી, લાખો ભલે મરે પણ લાખો નો પાલન હાર કદી મરશે નહી. ઘણી ખુશ થઈ બેટા, હે મુરલીધર, કે આજ અમારા સંત ધર્મ ને સાચો. નહી નહી, મારે જાતે જ જવું જોઈએ. મારા માટે ઉગાના બલિદાન ન અપાય, હું તેને જવા દેવાનો નથી. ઉગા જેવો દૂધ મળ્યો ક્યાંય મળે નહીં. અને રા બની જૂનાગઢની ગાડી ઉપર બેસું, એમ થાય તો ધરતી માતા ભાર પાડી શકે નહીં, તો મારા પૂર્વજો સ્વર્ગમાં લાગી મરે. હીરા મોરા બેલ્યો સાચી વાત કરે છે, તમને કરી રીતે ન જવા દેવા. આહી રાત્રે આવેલા એમ દેવથી નજરો નખાય ને આ સૂટના ઉતારવા ઉતારવા તાજવા વીરાના બલિદાન પાય, તે અમારા માટે ઉત્તમ દિવસ છે. વાહ દીકરી વાહ, કે રૂડું ભાખ્યું ઉગો અને રા મને સરખા છે, કે આ માની ધાવણે ઉછરેલા બેઉ સરખા છે. જો આમાં હેત વધુ કે ઓછું રાખતી હો તો મારો મુરલીધર મારા જ મને પૂછે, છતાં કુળ ધર્મ સોંપવા હાલો આવે. બોલે બેટા ઉગા, આમાં શું કરું બાપ? બોલે માં, આમાં બોલવાની વાત જ ક્યાં છે? ત્યાં લાખો નો પાલનહાર અને ત્યાં હું સામાન્ય આયેલ બાળક. રા બની મરવું પડે એક આનંદ ની વાત છે, ના ઘાત છે આ તો ખરેખર અમર બની જાત છે. લેખો લખાશે અમર મારા કાવ્ય ગાશે કવિજન, અરે લેખો લખાશે અમર મારા કાવ્ય ગાશે કવિજન. આવ્યો અમૂલ્ય વખત, હું સિદ્ધાજ બનતો સર્વ, પરંતુ મારો વિચાર કઈ કર્યો? લોકો મને શું કહેશે? જરા પણ અચકાય નહીં.
પેટી માં થોડું વધારજો કઈ મને ખબર. બક્ષીસ આપવામાં આવે છે વેલજીભાઈ તરફથી. પ્રાણથી પ્યારો Thank you.
જેને ફાયદા થયા છે ગૌ સેવાથી જે ફાયદો મળ્યો છે તેની એક વાત કરું છું. કુકાવાવ તાલુકાનું તોરી રામપર ત્યાં અલીભાઈ નામનો એક મુસલમાન રહે છે. એના ધર્મ પત્નીનું નામ સુરીબાઈ. બે દંપતી એના આંગણે બે ચાર ગાયો ભેંસો પણ ભયંકર દુકાળ પડ્યો. કેવો દુકાળ કે દુકાળનું વર્ણન કરતા બે દુહામાં કવિ લખે છે. ખટકો નહી એ અસાર નો એક દી એ અમને વામો લાગે એરડા. આવા ભયંકર દુષ્કાળમાં આ અલીભાઈ ની ગાયો ભેંસો મરણ પામી. ખાવામાં કાંઈ રહ્યું નહીં. એટલે એ વખતે ચાલાડામાં આપા દાણા એ સદાવત ચાલુ કર્યું છે કે બપોરે અને સાંજે એક એક વાટકી ખીચડી આપવામાં આવે છે. આ બે દંપતી ચાલાડાના માર્ગે રવાના થયા. રસ્તામાં આ સુરીબાઈ સગર્ભા હોવાથી સાપર ગામના પાથરમાં એને પ્રસૂતિની પીડા થઈ અને બાળકનો જન્મ થયો. અને અલીભાઈ ઈ મા છોરુને લઈ અને ચાલાડાની આપાદાનાની જગ્યામાં આવે છે. અલીભાઈનું પણ કારમાં સંજોગોમાં દુષ્કાળમાં મૃત્યુ થયું. કોઈ પરિસ્થિતિ ન રહી. ત્રણ વર્ષના ભયંકર દુકાળ પડ્યા. અને એ દુકાળ કેવા કે ગાયે મકોડા ભરખિયા માતા પિતા બે નું અવસાન થતા આ દીકરાનું નામ ગીગીઓ પાડ્યું છે. અને આપા દાનાની જગ્યામાં એ ગીગીઓ મોટો થઈ રહ્યો છે. 11 વર્ષ ગાયોની સેવા કરી ત્યારે પાડિયાથી આપા વિસામણ એ આપા દાનાની જગ્યામાં આવે છે. અને આ આપો ગીગા આપા દાના અને વિસામણ બે બેઠા છે. અહીંયાથી આ ગીગીઓ ગાયના છાણનો હુંડલો લઈને પસાર થાય છે. એક વેદ માથાથી હુંડલો અધર આપા વિસામણે જોયો એટલે આપા દાનાને કહે છે કે દાના આની ભક્તિ હવે પાકી ગઈ છે માટે આને કંઠી બાંધો. આપા દાના ગીગીયાને બોલાવી અને એને કંઠી બાંધવાનું કહે છે. ત્યારે આપો
આ ગીગીઓ ના પાડે છે કે મને આ જગ્યામાંથી ક્યાંય જવાનું ન કહો, પણ આપા દાના કહે છે કે હું તને કંઠી બાંધું, તારી ગૌ સેવાના પ્રતાપે તારા માથા માથે હુંડલો નથી રહેતો, કંઠી બાંધું અને આ ધર્મની ધજા તને હાથમાં આપું છું, અને હવારે સૂર્યનારાયણ ઉદય થાય એ સમયે આ જગ્યામાંથી હાલતો થાજે, અને જે જગ્યામાંથે સાંજ ઢળતા સુધીમાં જે જગ્યામાંથી આ પોગ અને તારા હાથમાંથી સતના આધારે આ ધજા ઊભી રહી જાય, અહીંયા તું આસન જમાવીને બેસી જજે. મારું તને વચન છે કે આપા દાનાનો ચલાડાનો ઠાકર તારા ભેરો છે, અને ગુરુ ગાદી કરતા શિષ્યની ગાદી સવાય થઈ છે, આ મારું તને વચન છે. હવારના પોરમાં આ ગીગીઓ અહીંયાથી આ ધર્મની ધજા લઈને નીકળો. અત્યારે હાલમાં જે સત્તાધાર છે અહીંયા પોગતા એ સતના આધારે ધજા હાથમાંથી રહી ગઈ, અને અહીંયા કણે એ બેસી ગયો. ગુરુના વચન પ્રમાણે ચાલાડાની ગાદી કરતા શિષ્યની ગાદી સત્તાધારની આજ સવાય થઈને પૂજાય છે. એ ગીગીઓ આજનો આપા ગીગા બનીને પૂજાય છે. આ આ વાર્તા કોઈને માન્યમાં ન આવતી હોય તો સૌરાષ્ટ્રના ખંડિયેરો ઝવેરચંદ મેઘાણીનું લખેલું પુસ્તક એમાં આનો ઉલ્લેખ કરેલો છે. આજે પણ સત્તાધારમાં આપા ગીગાની ધર્મની ધજા ફરકી રહી છે. આથી વિશેષ બીજું શું કહેતા કે આપણે આ દ્વારકાધીશ મળ્યા છે તે પણ ગાયુના સેવાના પ્રતાપે મળ્યા છે. એક વખત દ્રોણ વસુ અને એની પત્ની ધરા આ બે ઋષિ દંપતિ છે, ગાઢ અરણ્યમાં પોતાનો આશ્રમ અને ગાયુની સેવા કરી રહ્યા છે. એક દિવસ પોતાની ગાયુને લઈ અને ધેનુમતી નદીના કિનારા માથે ગાયું ચારતા હોય છે, ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ કે તમારી આ ગૌ સેવાથી પ્રસન્ન થઈ, તમારી આ ગૌ સેવાથી પ્રસન્ન થઈ હું તમને વચન આપું છું કે દ્વાપર યુગમાં હું તમારે ત્યાં અવતાર બીજી માના પેટે લઈશ, પણ આ તમારે આંગણે મોટો થઈશ. એ જ આ કૃષ્ણ જન્મ્યા દેવકીજીની કુખે અને મોટા થયા જશોદાની આ, એટલા માટે આજ સુધી કહેવાય છે કે આહિર કુળયાયવલી ઉપર, એ આહિર કુળયાયવલી ઉપર, આહિર કુળયાયવલી ઉપર, અને નંદની નો હતયાત એ તો દેવકીજીનો દીકરો, એ તો કંસને આતે કપા.